સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં ચોરી લૂંટફાટના બનાવો સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું ઉદ્યોગ ક્ષેત્રે જાણીતું અને નામચીન થાનગઢમાં થોડા દિવસે ત્રણ અજાણ્યા શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારી પર મરચાની ભૂકીનો પાવડર ફેંકી અંદાજે પચાસ લાખની લૂંટ ચલાવી ત્રણ બાઇક સવાર શખ્સો ભાગી છૂટતા પોલીસ ટીમ દ્વારા ત્રણ લૂંટારુઓને તાકીદે ઝડપી પાડવા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે નાકાબંધી કરી આ શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે વધુ વિગત પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે મહાલક્ષ્મી શેરીમાં રહેતા આંગડિયા પેઢીના કર્મચારી વિરલભાઈ હસમુખભાઈ ગાંધી જેઓ તેમના ઘરેથી પર્પલ કલરના થેલામાં અંદાજે પચાસ લાખ રૂપિયા ભરેલો થેલો કાળા કલરના એક્ટિવા આગળના ભાગે મૂકી પોતાની આંગળીયા પેઢીએ જતા સમયે ડોક્ટર રાણા સાહેબના દવાખાનાની ગલીમાં અચાનક અજાણ્યા ત્રણ બાઇક સવાર યુવાનો અંદાજે વીસ પચીસ ઉંમરના લાલ કલરનું ટી શર્ટ અને કાળા કલરનું નાઇટ પેન્ટ પહેરેલ અને આ ત્રણેય શખ્સોએ મોઢે લુંગી જેવું કપડું બાંધી નંબર પ્લેટ વગરનું મોટરસાયકલ સાથે ઘસી આવી આંગળીયા પેઢીના કર્મચારી પર મરચાની ભૂખી નાખી દિલ ધડક લૂંટ ચલાવી નાસે છૂટા ચકચાર મચી જવા પામી હતી ત્રણેય લૂંટારુઓને ઝડપી પાડવા થાન પોલીસ સહિત સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ ટીમે નાકાબંધી કરી હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું છે જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર